हरि ओम ओम नमो भगवते वासुदेवाय नमः। वंशी विभूषितकरान् नवनीरदाभा पीताम्बरा तरुणबिम्बफलादरो पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परम् किमपि तत्त्वमहं न जाने। करारविन्देन पदारविन्दं मुखारविन्दे विनिवेशयन्तम् वटस्य पत्रस्य पुटे शयान बालं मुकुन्दं मनसा स्मरामि। श्रूयतां देवदेवेश स्वामिनारायण प्रभो त्वदीये नवधानेन कथयिष्ये शुभाकथा। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्रीपूर्णपुरुषोत्तमाय घनश्यामाय श्रीसहजानन्दस्वामिने नमो नमः। बोलो स्वामीनारायण भगवान की जय। श्री वड़ताल विहारी हरि कृष्ण महाराज ने श्री लक्ष्मी नारायण देवनी जय। श्री नर नारायण देवनी जय। श्री वृंदावन विहारी लाल की जय। श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सिद्धेश्वर महादेवनी जय। श्री विघ्न विनायक देवनी जय। श्री कष्ट भंजन देवनी जय। श्री पांच सौ परमहंसनी जय। श्री वड़ताल धाम की जय। सौ बोल जो सुता बेसता सरवे काड वालो संभारे छे वड़ताल
જેમાં ઘરને સંભારે પ્રવાસી તેમ વડતાલને અવિનાશી ઈષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ નિજ સિંહાસનમાં બિરાજમાન વૃંદાવન વિહારી શ્રી વાલા હરિકૃષ્ણ મહારાજ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રી નરનારાયણ દેવ, શ્રી ધર્મદેવ ભક્તિ માતા વાસુદેવ નારાયણ, શ્રી રાજા રણછોડ રાય, વિઘ્ન વિનાયક દેવ, કષ્ટભંજન દેવ આદિ તમામ દેવોના શ્રી ચરણોમાં આપ સૌ ભક્તો વતી કોટી કોટી દંડવત પ્રણામ. તેમજ આપણા હૈયાના હારસમાં વડતાલ પેઠાધિપતિ ધર્મ ધુરંધર 1008 આચાર્ય પ્રવર શ્રી રાકેશ પ્રસાદજી મહારાજશ્રીના ચરણોમાં કોટી દંડવત પ્રણામ. શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલ ધામના મહંત સદગુરુ પૂજ્ય રામદાસજી સ્વામી આજે સુંદર મજાની વૃંદાવનની શોભા અને એમાં પણ ઇન્ડિયાથી સંતો આવ્યા છે, આપણને દર્શન આપી રહ્યા છે. ઇન્ડિયામાં રાણપુર નામનું એક ગામ જ્યાં ભણતરની સંસ્કારની ખૂબ જ જરૂરિયાત હોવાથી ત્યાંના લોકોના આગ્રહથી સ્વામીએ ત્યાં જંગલમાં અદ્ભુત મંગલ સંકુલ ગુરુકુલ બનાવ્યું અને ત્યાંના ગરીબ બાળકોને પોતે ભણાવી રહ્યા છે એવા ખૂબ મહાન વિદ્વાન પરમ પૂજ્ય વંદનીય શ્રીજી સ્વરૂપ સ્વામી પધાર્યા છે. જોરદાર ટાળીઓથી આપણે તેઓને વંદન કરીએ. વચનામૃત શતાબ્દી મહોત્સવમાં અમે આમ તો વડીલ છે પણ સખા મિત્ર જેવા પૂજ્ય છે સ્વામી. ખૂબ સરળ અને નિષ્કપટ સંત, તેમજ એમની સાથે આવેલા અમદાવાદ દેશમાં ખૂબ મોટું નામ છે એવા સદગુરુ પ્રેમ સ્વરૂપદાસજી સ્વામી કલોલ, ત્યાંથી એમના શિષ્ય સ્વામી શ્રી ભક્તિ નંદનદાસજી સ્વામી પધાર્યા છે. જોરદાર ટાળીઓથી આપણે એમને વધાવીએ. પરમ પૂજ્ય ગવૈયા સ્વામી, ભગવત સ્વરૂપદાસજી સ્વામી, મારા ગુરુ કોઠારી સ્વામી વૈકુંઠ પ્રિયદાસજી સ્વામી, તેમજ ભગવત સ્વરૂપદાસજી સ્વામી સંતો વિચરણમાં છે. તમામ સદગુરુ સંતોના શ્રી ચરણોમાં કોટી કોટી દંડવત પ્રણામ. આપણા ભંડારી સ્વામી, ભંડારી સ્વામીને એકવાર તાળીઓથી વધાવો. શ્રીજી મહારાજના લાડીલા આપ સૌ ભાવિક ભક્તજનોને મારા ભાવથી જય સ્વામિનારાયણ. એ જય સ્વામિનારાયણ. આજે કથાનો અંતિમ દિવસ, 20 મિનિટ કથાને લઈ અને ત્યારબાદ આપણે કથાને અહીંયા પૂર્ણ કરીશું. ભાગવત સંહિતા દિવાળી સુધી કન્ટિન્યુ રહેશે, પણ જે શ્રાદ્ધ પક્ષની આપણી ભાગવતની કથા છે તે આજે પૂર્ણ થશે. પવિત્ર ગંગાના કિનારે શ્રી સુખદેવજી મહારાજ એ પરીક્ષિત રાજાને
सुंदर कथा संभळावी रह्या छे। ब्रह्माजीना अभिमान ने भगवाने दूर कर्या। एक वर्ष सुधी भगवान श्री कृष्ण कन्हैयालाल दरेक गोवाड़ोना स्वरूप में गोकुळ में रह्या। एतते सर्वमाख्यातम यत्पुष्टो हमीत्वया यत्कुमारे हरि कृतं प्रोगंडे परिकीर्तितं। परीक्षित राजा कहे छे के तमे मने पूछ्यु हतु के भगवानना पांचमा वर्षनी लीला ग्वालबाल बाळकोए छठा वर्षमां कई रीते करी, ते बधी कथा तमे मने श्रवण करावी, तेनुं रहस्य परीक्षित राजा कहे छे गुरुदेव मैं जाणी लीधो। सुखदेवजी महाराजे कह्युं के राजन, भगवान श्री कृष्णनी गोप बाळको साथेनी वन क्रीडा, अघासुरने मारवो, लीला लीला घासथी छवायेली जमीन पर बेसी भोजन करवो, अप्राकृत रूप धारी वांछड़ा अने गोप बाळकोनुं प्रगट थवुं तथा ब्रह्माजी द्वारा करायेली महान स्तुतिने जे जे मनुष्यो सांभळशे अथवा कहेशे ते बधाने धर्म अर्थ काम अने मोक्षनी प्राप्ति थशे। ગઈકાલની કથા જે ભક્તોએ સાંભળી હશે એમને આખી સ્તુતિ સાંભળવા મળી હશે। પરીક્ષિત, આ પ્રમાણે શ્રી કૃષ્ણ અને બલરામજીએ કુમાર અવસ્થાની અનુરૂપ સંતા કુકડી પાડો બાંધવી, વાંદરાની જેમ કૂદકા મારવા વગેરે અનેક લીલાઓ કરીને પોતાની કુમાર અવસ્થા વ્રજમાં વિતાવી દીધી। 14મો અધ્યાય પૂર્ણ થયો। જય, થોડું બેસ આપજે। 15મા અધ્યાયમાં ધેનુકાસુરનો ઉદ્ધાર અને ગોપ બાળકોને કાલિય નાગના વિષથી બચાવ્યાની કથા આવે છે। સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત, હવે બલરામજી અને શ્રી કૃષ્ણે પ્રોગંડ અવસ્થામાં અર્થાત છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કર્યો હતો। અવાજ ઓછો કરી દેજે। હવે તેમને ગાયો ચરાવવાની અનુમતિ મળી ગઈ છે। અત્યાર સુધી વત્સપાલ હતા, હવે ગોપાલ બન્યા છે। તેઓ પોતાના મિત્ર ગ્વાલ બાળકોની સાથે ગાયો ચરાવવા વૃંદાવનમાં જતા અને પોતાના ચરણોથી વૃંદાવનને અત્યંત પાવન કરતા વૃંદાવન ગાયો માટે લીલા લીલા ઘાસથી પૂર્ણ રંગબેરંગી પુષ્પોની ખાણ બની ગયું હતું। આજે આપણે વડતાલ ધામમાં જે વૃંદાવન ગોકુળની બાજુમાં આવ્યો એ જ વૃંદાવન આજે અહીંયા આપણને તાદ્રશ્ય જોવા મળી રહ્યું છે। એકવાર વાલા હરિકૃષ્ણ મહારાજને જોરદાર ટાળીઓથી વધાવીએ। મહારાજે કૃપા કરી અને આવી સેવા કરવાનો અવસર આપણને આપ્યો છે। આવો, યોગાનુયોગ એ જ વૃંદાવનનું વર્ણન આ 15મા અધ્યાયમાં આવશે।
આગળ આગળ ગાયો, તેમની પાછળ પાછળ વાંસળી વગાડતા શ્યામ સુંદર, તેમની સાથે બલરામજી અને શ્રી કૃષ્ણનું યશોગાન કરતી ગ્વાલ મંડળી. આ પ્રમાણે વિહાર કરવા માટે તેમણે વૃંદાવનમાં પ્રવેશ કર્યો. પરીક્ષિત, તે વનમાં ક્યાંક તો ભ્રમરો ગુંજાર કરી રહ્યા હતા, ક્યાંક ટોળે ટોળા હરણાઓ છલંગ મારી અને આનંદ કિલોલ કરતા. આપણે હરણાવો નથી પણ એક ઘોડો મૂક્યો છે. હરણાવો તો આપણે પાછળ આવે જ છે, એટલે ઘોડો મૂક્યો. ક્યાંક સુંદર સુંદર જળથી પરિપૂર્ણ સરોવરો હતા. આપણે સાક્ષાત યમુનાજી અહીંયા પ્રગટ થયા છે. સુંદર યમુનાજીના જળનો પ્રવાહ ખડખડ ખડખડ વહે છે. આજે આપણે બધા એવું જ માનીએ કે અમે વડતાલ ધામમાં નહીં પણ વૃંદાવનમાં બેઠા છીએ. સુંદર જળથી પરિપૂર્ણ સરોવરો, તેમાં ખીલેલા કમળોની સૌરભથી સુવાસિત થઈને શીતલ મંદ સુગંધ વાયુ તે વનની શોભા કરી રહ્યો હતો. જળની અંદર કમળો પણ ખીલ્યા છે. તમે નજીક જઈને જોશો તો કમળ દેખાશે. અને મંદ સુગંધ પવન, સુંદર મોગરા વગેરેના હાર, કમળના હાર, હજારીના હાર, સુંદર જેની સુગંધ આપણને અહીં સુધી આવી રહી છે. તે વન એટલું મનોહર હતું પરીક્ષિત, તેને જોઈને ભગવાનને પણ તેમાં વિહાર કરવાનું મન થયું. પુરુષોત્તમ ભગવાને જોયું કે મોટા મોટા વૃક્ષો જો છે ને, ઝાડ આમ તો પહેલા બનાવ્યું ને તો પેલો ખેતરમાં ચાળિયો ના હોય એવું લાગતું હતું. મેં કીધું આને પાછળ મૂકી દઈએ, તો બૈલાલભાઈ કે ના ના, ઝાડ આવા જ હોય. મોટા મોટા વૃક્ષો ફળ ફૂલોના ભારથી નમીને પોતાની ડાળીઓ અને નવી કૂપણોની લાલીમાંથી તેમના ચરણનો સ્પર્શ કરી રહ્યા હતા. ત્યારે તેમણે બહુ જ આનંદપૂર્વક સહેજ હસતા એમ પોતાના મોટા ભાઈ બલરામને કહ્યું કે હે દેવશ્રેષ્ઠ મોટા ભાઈ, આમ તો મોટા મોટા દેવતાઓ આપના ચરણ કમળોની પૂજા કરે છે, પરંતુ જુઓ તો આ વૃક્ષો પણ પોતાની ડાળીઓથી સુંદર પુષ્પ અને ફળોની સામગ્રી લઈને આપના ચરણોમાં નમી રહ્યા છે. આપણે પણ ખૂબ સુંદર જુદા જુદા પ્રકારના ફળ મૂક્યા છે. અમેરિકામાં કેટલા ભક્તોએ કોઠું જોયું એ કહો મને. કેટલા ભક્તોએ કોઠું જોયું અમેરિકામાં? નહીં જોયું ને? હરિકૃષ્ણ મહારાજની સામે વચ્ચે વચ કોઠું ટીંગાડ્યું છે, જુઓ. ઇન્ડિયામાં 500 રૂપિયામાં લારી ભરીને કોઠા આવે, અહીંયા $7 એક જ મળ્યું. $7 કોઠાવાળા સાથે આપણે ખરીદી લઈએ ઇન્ડિયામાં. અમેરિકામાં એ અશક્ય છે, એટલે ઠેક ત્યાંથી આવ્યું છે, ઇન્ડિયાથી. એટલે કોઠું પણ છે, સીતાફળ આવ્યા નહીં, નારિયેળ છે, કેળા છે, બધા જ ફળ એ આપણે લાવી અને ભગવાનને ધરાવ્યા છે. એટલે બલરામજીને ભગવાન કહી રહ્યા છે કે તમને ફળો પણ નમસ્કાર કરી રહ્યા છે.
તેમણે આ સૌભાગ્ય પ્રાપ્ત કરવા માટે તથા આપના દર્શન કરી તેમના જ્ઞાનનો નાશ કરવા માટે જ તો વૃંદાવનમાં વૃક્ષ યોનિ ગ્રહણ કરી છે. તેમનું જીવન ધન્ય છે. આદિ પુરુષ, જો કે આપ આ વૃંદાવનમાં પોતાના ઐશ્વર્યને છુપાવીને બાળકો જેવી લીલા કરી રહ્યા છો, છતાં આપના શ્રેષ્ઠ ભક્ત મુનિજનો પોતાના ઈષ્ટદેવને ઓળખીને અહીં પણ ઘણું કરીને બ્રહ્મણોના રૂપમાં આપના સમસ્ત લોક પાવન યશનું નિરંતર ગાન કરતા રહીને આપના ભજનમાં મગ્ન રહે છે, તેવો એક ક્ષણ માટે પણ આપને તેજવા ઈચ્છતા નથી. હે મોટા ભાઈ, ખરેખર આપ જ સ્તુતિ કરવા યોગ્ય છો. જુઓ, આપને પોતાને ઘેર આવેલા જોઈને આ મયુરો આપના દર્શનથી આનંદિત થઈ અને નાચી રહ્યા છે. હરણીઓ, મૃગ નયની ગોપીઓ જેવી પોતાની સ્નેહભરી દ્રષ્ટિથી આપના પ્રતિ પ્રેમ પ્રગટ કરી આપને પ્રસન્ન કરી રહી છે. આ કોયલો પોતાના મધુર કુહુ કુહુ ટવકાઓથી આપનું કેટલું ભવ્ય સ્વાગત કરી રહી છે. આ બધા વનવાસી હોવા છતાં ધન્ય છે, કેમ કે સત્પુરુષોનો સ્વભાવ જ એવો હોય છે કે તે ઘરે આવેલા અતિથિને પોતાની પ્રિયમાં પ્રિય વસ્તુ ભેટ આપે છે. આજે અહીંની ભૂમિ લીલા લીલા ઘાસ સાથે આપના ચરણોનો સ્પર્શ પ્રાપ્ત કરીને ધન્ય થઈ રહી છે. અહીંના વૃક્ષો, ઘાસ, લતાઓ આપની આંગળીઓનો સ્પર્શ મેળવી પોતાનું અહોભાગ્ય માની રહી છે. આપની કૃપાપૂર્ણ દ્રષ્ટિથી નદીઓ, પર્વતો, પશુ પંખીઓ બધા જ કૃતાર્થ થયા છે. વ્રજની ગોપીઓ આપના વક્ષસ્થળનો સ્પર્શ પ્રાપ્ત કરીને, કે જેમના માટે સ્વયં લક્ષ્મીજી પણ લાલાયિત રહે છે, એ તમામ ગોપીઓ ધન્ય છે. શ્રી સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત, આ પ્રમાણે પરમ સુંદર વૃંદાવનને જોઈને ભગવાન શ્રી કૃષ્ણ ઘણા જ પ્રસન્ન થયા. તેઓ પોતાના મિત્ર ગોપ બાળકો સાથે ગોવર્ધનની તળેટીમાં યમુના કિનારે ગાયો ચારતા રહીને અનેક પ્રકારની લીલાઓ કરવા લાગ્યા. એક બાજુ ગોપ બાળકો ભગવાન શ્રી કૃષ્ણના ચરિત્રનું ગાન કરી રહ્યા છે, તો બીજી બાજુ બલરામજીની સાથે વનમાળા પહેરેલા શ્રી કૃષ્ણ મદોન્મત્ત ભમરાઓના મધુર ગાનમાં સૂર પુરાવીને મધુર સંગીતનો આલાપ કરી રહ્યા છે. ક્યારેક ક્યારેક શ્રી કૃષ્ણ મધુર સ્વરવાળા રાજહંસોના કુંજનનું અનુકરણ કરે છે અને ક્યારેક નૃત્ય કરતા મયુરને નિહાળીને સ્વયં પણ નૃત્ય કરીને તેઓને હસાવે છે. ક્યારેક મેઘ જેવી ગંભીર વાણીથી દૂર ચાલી ગયેલા પશુઓના નામ લઈ લઈ અને બહુ જ પ્રેમથી બોલાવે છે. તેમના કંઠની મધુર વાણી સાંભળીને ગાયો અને ગોવાળિયાઓનું ચિત્ત પણ પોતાના માં વશ રહેતું નથી. આપણે બધી ગોપીઓ મૂકી છે, જુઓ બધી જ ગોપીઓ માખણના કળશ લઈ લઈને નીકળી છે. કોઈ ગોપી યમુનાજી પાસે ઊભી છે, કોઈ ગોપી ગાયો લઈને નીકળી છે. મને ભૈલાલભાઈ કે અરશદભાઈ એવું કહેતા હતા કે આમાં ગોવાળિયાઓ ક્યાં છે. મેં તો ગોવાળિયાઓ આપણે બધાએ અને આ બધી ગોપીઓ છે. ક્યારેક ક્યારેક ચકોર, ક્રોચ, ચકવા, ચકવી, ભારદ્વાજ અને મયુર વગેરે પક્ષીઓના જેવી બોલી બોલતા, તો ક્યારેક વાઘ, સિંહ વગેરેની ગર્જનાથી ગભરાયેલા પશુઓની જેમ પોતે ભયભીત થયા હોય એવી લીલા કરતા, જ્યારે બલરામજી રમતા રમતા થાકીને કોઈ ગોપ બાળકના ખોળાના તકિયા પર માથું મૂકીને સૂઈ જતા, ત્યારે શ્રીકૃષ્ણ તેમની ચરણ સેવા કરતા, પંખો નાખતા,
આ પ્રમાણે પોતાના મોટા ભાઈના શ્રમનું નિવારણ ભગવાન શ્રી કૃષ્ણ કરતા. જ્યારે એ ગ્વાલ બાળકો નાચવા લાગ્યા અથવા તાલ ઠોકી ઠોકીને એકબીજા સાથે કુસ્તી કરતા ત્યારે શ્યામ અને રામ બંને ભાઈઓ હાથમાં હાથ નાખીને ઊભા થઈ જતા, હસી હસીને વાહ વાહ એમ વખાણ કરતા ગોવાળિયાવાળા. ક્યારેક ક્યારેક સ્વયં શ્રી કૃષ્ણ પણ પોત ગોપ બાળકો સાથે કુસ્તી લડતા થાકી જઈને સુંદર વૃક્ષ નીચે કોમળ પાંદડાઓની પથારી પર કોઈ ગોપકુમારના ઘોડામાં મસ્તક મૂકીને સૂઈ જતા. પરીક્ષિત, તે વખતે કોઈ કોઈ પુણ્યાત્મા ગોપકુમારો મહાત્મા શ્રી કૃષ્ણની ચરણ સેવા પણ કરતા. બીજા નિષ્પાપ બાળકો તેમને મોટા મોટા પાંદડાથી અથવા પોતાના ઉપવસ્ત્રથી પવન પણ નાખતા. કોઈ કોઈના હૃદયમાં પ્રેમની ધારા પ્રવાહિત થતાં તેઓ ધીરે ધીરે મહામના ભગવાન શ્રી કૃષ્ણની લીલાઓને અનુરૂપ તેમને મનપસંદ મનોહર ગીત ગાવા લાગતા. ભગવાને આ પ્રમાણે પોતાની યોગ માયાથી પોતાના ઐશ્વર્યને છુપાવી રાખ્યું હતું. તેઓ એવી લીલાઓ કરતા કે જે બરાબર ગોપકુમારોના જેવી જ લાગતી. સ્વયં ભગવતી લક્ષ્મીજી નિરંતર જેમના ચરણોની સેવામાં રહે છે તે જ ભગવાન આ ગામડાના બાળકોની સાથે ઘણા પ્રેમથી રમતો રમે છે. પરીક્ષિત, આમ થવા છતાં પણ તેમની ઐશ્વર્યયુક્ત લીલાઓ પણ ક્યારેક ક્યારેક પ્રગટ થઈ જતી. બલરામ અને શ્રી કૃષ્ણના મિત્રોમાં એક ગોપકુમાર શ્રીદામા એક દિવસ તેમણે તથા સુબલ અને સ્તોક કૃષ્ણ નાના કૃષ્ણ વગેરે ગોપકુમારોએ શ્યામ અને રામને બહુ જ પ્રેમથી કહ્યું, અમને હંમેશા સુખ આપનારા હે બલરામજી, આપના બાહુબળની કોઈ સીમા નથી. બલરામજી કોનો અવતાર છે? શેષ નારાયણનો. એમની શક્તિ અને એમની સામર્થ્ય કઈ ઓછી નથી. અમારા મનમોહન શ્રી કૃષ્ણ એ દુષ્ટોનો સંહાર કરી નાખવો એ તો તમારો સ્વભાવ જ છે. અહીંથી થોડેક દૂર એક બહુ જ મોટું તાડ વૃક્ષોની હાડ મારાઓ વાળું તાડવન છે. આ વનમાં એટલા બધા પાકેલા ફળ નીચે પડેલા હોય છે, એટલા બધા ફળ પડેલા હોય છે કે ખાતા ખૂટે નહીં. પરંતુ ત્યાં ધેનુક નામનો એક મહાદુષ્ટ દૈત્ય રહે છે. તે આ ફળોથી ભરપૂર વનને ઘેરીને બેઠો છે. બલરામજી અને શ્રી કૃષ્ણ ભૈયા તે દૈત્ય ગધેડાના રૂપમાં રહે છે. તે પોતે તો બહુ બળવાન છે જ, તેના સાથી અનેક દૈત્યો જે તેના જેવા જ બલરામ બળવાન છે તે પણ તે જ રૂપમાં રહે છે. શત્રુઓનો સંહાર કરનારા મારા ભાઈઓ, આ દૈત્ય અપાર સુધી અત્યાર સુધી ખબર નથી કેટલાક મનુષ્યને મારીને ખાઈ ગયો છે. એ જ કારણે તેના ભયથી મનુષ્યોને વનમાં જતા બીક લાગે છે. એટલું જ નહીં, પશુ પક્ષી પણ ત્યાં જતા નથી. તેના ફળો બહુ જ સુગંધિત અને રસાળ છે, પરંતુ અમે ક્યારેય એ ચાખ્યા નથી. જુઓ તો ખરા, ચારે બાજુ તે જ ફળોની સુગંધ આવી રહી છે. આપણે બધા કાચા છે હો, એટલે સુગંધ નહીં આવે. તો તમે પાછા ત્યાં જઈને સૂંઘશો. હે શ્રી કૃષ્ણ, તે ફળો અમને લાવી આપો, તે ખાવા અમે બહુ લાલાયિત થઈ રહ્યા છીએ. દાઉબ દાદા, અમને તે ફળ ખાવાની બહુ જ તીવ્ર અભિલાષા છે. તમને યોગ્ય લાગે ત્યાં અવશ્ય તમે ચાલો. પોતાના પ્રિય મિત્ર ગોપકુમારોની વાત સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી બંને હસ્યા અને પછી તેમને પ્રસન્ન કરવા માટે તેમની સાથે તાણવન જવા માટે રવાના થયા. બાહુઓમાં તે તાણ વૃક્ષોને પકડી લીધા
અને બલરામ બળવાન હાથીના બચ્ચાની જેમ તેમને ખૂબ જોરથી હલાવીને ઘણા ફળ નીચે પાડી દીધા. બલરામજીએ ઝાડ હલાવ્યો અને બધા ફળ નીચે પડ્યા. જ્યારે ગધેડાના રૂપમાં રહેલા દૈત્ય ફળો પડવાનો અવાજ સાંભળ્યો ત્યારે તે પર્વતો સહિત પૃથ્વીને ધ્રુજાવતો તેમની તરફ દોડ્યો. તે બહુ જ બલવાન હતો. તેણે ખૂબ જ વેગથી બલરામજીની સામે આવીને પાછલા પગોથી તેમની છાતીમાં બે લાતો મારી અને ત્યાર પછી દુષ્ટ બહુ જ જોરથી ગર્જના કરીને ત્યાંથી દૂર ખસી ગયો. હે પરીક્ષિત, તે ગધેડો ક્રોધ કરીને ફરીથી ગર્જના કરતો બલરામજીની પાસે આવ્યો અને તેમની બાજુ પીઠ કરીને ઘણા ક્રોધથી પોતાના પાછલા પગથી લાતો મારવા લાગ્યો. બલરામજીએ પોતાના એક જ હાથથી તેના બંને પગ પકડી લીધા અને તેને આકાશમાં ગોલ ગોલ ફેરવી એક તાડના વૃક્ષ પર પછાડ્યો. ફેરવતી વખતે જ ગધેડાના પ્રાણ નીકળી ગયા અને ધેનુકાસુરનો ઉદ્ધાર થયો. બોલો બલદેવ ભૈયા કી જય. બલરામજીએ બળદેવ દેવ ક્યાં છે? ઇન્ડિયામાં રેવતી બળદેવજી છે અને બીજે ભરૂચ અને જેતલપુર બંને જગ્યા આનંદાનંદ સ્વામીએ એ જ બળદેવજીને પધરાવ્યા છે. તેને પછાડવાથી તે વિશાળ તાડ વૃક્ષ તો તડાતડ કરતા પડી ગયા, પરંતુ તેને અડીને રહેલા બીજા વૃક્ષોને પણ તોડી નાખ્યા. બીજાએ ત્રીજાને, ત્રીજાએ ચોથાને, આ પ્રમાણે એકબીજાને પડતા પડતા અનેક તાડ વૃક્ષો પડી ગયા. બલરામજી માટે તો આ એક રમત જ હતી. રમત રમતમાં પરંતુ તેમના દ્વારા ફેલાયેલા ગધેડાના શરીર સાથે અથડાઈને ત્યાંના બધા જ વૃક્ષો હલી ગયા. બધાને એવું લાગ્યું કે આંધીના તોફાનને આ વૃક્ષો હચમચાવી નાખ્યા. ભગવાન બલરામ સ્વયં જગદીશ્વર છે. આ સંપૂર્ણ સંસાર તેમનામાં સુરતના તાતણાઓમાં વસ્ત્રની જેમ ઓતપ્રોત છે. ત્યારે ભલા તેમના માટે આ કંઈ મોટા આશ્ચર્યની વાત થોડી છે? તે સમયે ધેનુકાસુરના ભાઈબંધો પોતાના ભાઈને મારી નાખ્યો હોવાથી ક્રોધથી રાતા પીળા થઈ ગયા. માં અમારા ભાઈને માર્યો, ગધેડા ગધેડામાં કેટલો સંપ તમે જુઓ. તેમનામાંથી જે જે હાથમાં આવ્યો તેને આ બંને ભાઈઓએ પાછલા પગ પકડી પકડીને તાડના વૃક્ષો સાથે પછાડી અને મારી નાખ્યા. તે સમયે જમીન તાડના ફળોથી ભરાઈ ગઈ. તૂટેલા વૃક્ષો, મરી ગયેલા દૈત્યોના શરીરોથી ભરાઈ ગયા. જેમ વાદળોથી આકાશ ઢંકાઈ ગયું હોય તેવી તે ભૂમિની શોભા જણાતી હતી. બલરામજી અને શ્રીકૃષ્ણની આ મંગલમય લીલા જોઈને દેવતાઓ તેમના ઉપર પુષ્પોની વૃષ્ટિ કરવા લાગ્યા અને વાજિંત્ર વગાડીને સ્તુતિ કરવા લાગ્યા. જે દિવસે ધેનુકાસુર મરાયો તે દિવસથી લોકો નિર્ભયતાપૂર્વક તે વનમાં જઈ અને તાળ ફળ ખાવા લાગ્યા. પશુઓ પણ સ્વચ્છંદતાપૂર્વક ઘાસ ચરવા લાગ્યા. ત્યાર પછી કમળ લોચન ભગવાન શ્રીકૃષ્ણ પોતાના મોટા ભાઈ બલરામજી સાથે વ્રજમાં પધાર્યા. તે સમયે તેમના મિત્રો ગોપ કુમારો તેમની પાછળ પાછળ ચાલતા તેમની સ્તુતિ કરતા હતા. કેમ ન કરે? ભગવાનની લીલાઓનું શ્રવણ કીર્તન જ સૌથી વધારે પવિત્ર કરનારું છે. વનમાંથી વ્રજમાં પધારતા શ્રી રસરાજ શ્યામસુંદરના વાકડિયા વાડમાં ગાયોના ચરણથી ઉડેલી રજ ભરાયેલી હતી. મસ્તક પર મોરપીછનો મુગટ હતો. વાડમાં તાજા સુંદર સુવાસ ભર્યા પુષ્પો ધર્યા હતા. આવા સૌંદર્યથી હૃદયને સ્પર્શતા શ્રીકૃષ્ણના મુખારવિંદના મંદ હાસ્ય અને હૃદયનું આકર્ષણ કરતા ત્રાસા અવલોકન સાથે તેઓ મધુર મધુર વાંસળી વગાડતા અને ગોપકુમારો તેમની લલિત કીર્તિ
गान करी रहा था। वंशी नाद सांभळी ने गोपीओना टोळा एकी साथे व्रजनी बहार निकली आव्या। तेमनी आँखों खबर नहीं क्यार निये श्री कृष्ण दर्शन माटे तलसी रही थी। जय स्वामीनारायण। ए जय स्वामीनारायण। आम जागो छो ने? जोक्स नहीं आवे है कई? गोपीओ ए पोताना नेत्र रूपी भमरो थी भगवानना मुखारविंदना मकरंद रसनु पान करीने आखा दिवसना विरहना अग्निने शांत कर्यो। एक वार गोपीओ भगवानना दर्शन करी लेती ने तो आखा दिवसनो थाक एमनो जाने उतरी जाए। तमे अठवाडियामां एक वार आवो छो दर्शन करीने तमारो थाक उतरे छे? એટલે થાક ઉતારવા જ આવો છો ને? તો ત્યાં જ યશોદા મૈયા અને રોહિણીજીનું હૃદય વાત્સલ્ય સ્નેહથી ઉભરાઈ જતું હતું। તેમણે રામ અને શ્યામના ઘરે પહોંચતા જ તેમની ઈચ્છા અનુસાર તથા સમયાનુસાર પહેલેથી જ સમજી વિચારીને તૈયાર કરી રાખેલી વાનગીઓ તેમને ખવડાવી પીવડાવી અંગ મર્દન કરીને સુગંધી તેલથી સ્નાન કરાવ્યું। આથી તેમનો દિવસભરનો થાક દૂર થયો। ગોપીઓનો થાક કનૈયાથી દૂર થતો અને કનૈયાનો માતાથી। યશોદા મૈયા સ્નાન કરાવે ખવડાવે એટલે ભગવાનનો થાક ઉતરી જતો। તેમણે સુંદર સુંદર વસ્ત્રો પહેરાવીને દિવ્ય પુષ્પોની માળા પહેરાવી અને ચંદનનો લેપ કરે। ત્યાર પછી બંને ભાઈઓએ માતાઓ દ્વારા પીરસવામાં આવેલું સ્વાદિષ્ટ ભોજન કર્યું। ત્યાર પછી વાલ સોયા બંને માતાઓએ લાડ લડાવતા સુખ સંયામાં એને સજાવીને બંને કુમારોને પોઢાડ્યા અને શ્યામ અને રામ બહુ જ આરામથી પોઢી ગયા। ભગવાન શ્રી કૃષ્ણ આ પ્રમાણે વૃંદાવનમાં અનેક લીલાઓ કરતા હતા। પરીક્ષિત, એક દિવસ પોતાના મિત્ર ગ્વાલ બાળકો સાથે તેઓ યમુના કિનારે ગયા હતા। તે દિવસે બલરામજી તેમની સાથે ન હતા। તે સમયે બલરામજી ઘરે રોકાયા। જેઠ અષાઢની ગરમીથી ગાયો અને ગોપ બાળકો બહુ ત્રસ્ત થઈ રહ્યા હતા। પાણી વિના તેમના કંઠ સુકાતા હતા। બલરામજી કેમ ઘરે રહ્યા? અમારા વિદ્યાગુરુ પુરાણી સ્વામી જગત પ્રકાશ સ્વામી એમ કહે છે કે બલરામજીને ભગવાનને ઘણા રોકવાતા। રોજ તો વનમાં ગાયો ચરાવવા બલરામજી આવે, પણ હવે કાલે ન આવે એના માટે શું કરવું એની યોજના ભગવાન શ્રી કૃષ્ણ રાત્રે સૂતા સૂતા કરતા હતા। પછી જ્યારે થાળ જમતી જ્યારે મૈયા જ્યારે પોઢાડવા આવ્યા ત્યારે મૈયાને એક વાત કેવી છે એમ કહી અને ભગવાન કૃષ્ણ યશોદાજીને એમ કહે છે કે માં તમને ખબર છે આજે વનમાં શું થયું? તો કે બેટા કહીશ તો ખબર પડશે ને। અરે માં તને કહેવાય એમ નથી। તો કે નાના કે તો ખરો, આજે છે ને બલરામ ભાઈએ ગધેડાને માર્યો હે? ત્યાં તો બલરામજી ઊભા થયા। બલરામજી કહે છે કનૈયા એ ગધેડો નહોતો, એ તો અસુર હતો। કનૈયો કે ના માં ભાઈ જૂઠું બોલે છે, ગધેડો જ હતો। હવે ગધેડાને તો કે મરાતો હશે। અને પછી બલરામજીને આવ્યો ગુસ્સો। બલરામજી કહે છે એક તો હું તને દુષ્ટોનો સંહાર કરવામાં મદદ કરું છું ને પાછો ઉપરથી મને એમ કહે છે ગધેડો માર્યો, જ્યાં કાલે હું તારી સાથે નહીં આવું। ભગવાન કે તથાસ્તુ। કારણ, એનું કારણ શું હતું? કારણ કે કાલિય નાગ જે યમુનાજીમાં વર્ષોથી રહેતો હતો તો કાલિયા નાગને નાથવો છે તો મોટાભાઈને ગમે? મોટાભાઈને ક્યાંથી ગમે? કારણ કે નાત ભાઈ થાય ને, આઈ શેષનો અવતાર ને આઈ મોટો કાલિય નાગ
એટલે બલરામજી મારવા ન દે, એટલે ભગવાને આ યુક્તિ કરી. અને બીજે દિવસે બલરામજીને ન લેતા પોતે ગ્વાલબાલ બાળકોની સાથે ગયા. તેમણે યમનાથજીનું વિષયુક્ત જળ પી લીધું, ગાયો, ગોવાળિયાઓ, બાળકો બધાએ. હે પરીક્ષિત, દુર્દૈવવશ તેમણે એ વાતનું ધ્યાન રહ્યું નહીં, તે વિષવાળા જળનું પાન કરતાં જ બધી ગાયો અને ગોપ બાળકો પ્રાણહીન થઈ ગયા અને બધા યમુનાજીના કિનારે પડી ગયા. આપણા આ કાલિયધરામાં કાલિય નથી, યમુનાજીમાં આ નાથી ગયો છે, હવે છે નહીં. તેમણે આવી અવસ્થા જોઈને યોગેશ્વરના પણ ઈશ્વર ભગવાન શ્રી કૃષ્ણે પોતાની અમૃત વરસાવનારી દૃષ્ટિથી તેમને જીવંત કરી દીધા. તેમના સ્વામી અને સર્વસ્વ તો એકમાત્ર શ્રી કૃષ્ણ જ હતા. પરીક્ષિત, ચેતના આવેથી તે બધા ઊભા થઈ ગયા અને આશ્ચર્યચકિત થઈને એકબીજા તરફ જોવા લાગ્યા. રાજન, છેવટે તેમણે એ જ નિશ્ચય કર્યો કે અમે વિષયુક્ત જળ પીવાને કારણે મરી ગયા હતા, પરંતુ અમારા શ્રી કૃષ્ણે પોતાની અનુગ્રહપૂર્ણ દ્રષ્ટિથી અમને ફરીથી જીવતા કર્યા. ઇતિ શ્રીમદભાગવતે મહાપુરાણે પરમહંસાયાં સંહિતાયાં દશમસ્કંદે પૂર્વાર્ધે ધેનુકવધયો નામ પંચદશોધ્યાય. બોલો શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. શ્રી વૃંદાવન વિહારી લાલ કી જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમાત્મજામ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી વડતાલ વિહારી હરે કૃષ્ણ મહારાજની. વાલા ભક્તજનો, એક મહિના સુધી આપણે મૂળ શ્રીમદ ભાગવત ગ્રંથનું વાંચન કર્યું. ઘણા બધા ભક્તોએ આ પિતૃપારાયણનો લાભ લીધો. આ એક મહિના દરમિયાન આ વાંચવામાં કોઈ ભૂલ થઈ હોય તો ભગવાન મારી ઉપર રાજી રહે, અને કદાચ વચ્ચે એક બે વખત જ્યારે ઇન્ડિયામાં મહાદેવજીનો અને ભગવાન સ્વામિનારાયણ વગેરે ઉપર જે બધી ચર્ચાઓ થતી અને એના વિશે આપણે બે પાંચ વાતો કરી હતી, એમાં કદાચ કોઈને કંઈ લાગ્યું હોય તો માફ કરજો. સુંદર ભાગવતની કથા છે. મૂળ વાંચવાનું કારણ એ છે કે આ પુરાણ વાંચવાથી ભગવાન ખૂબ પ્રસન્ન થાય છે, અને મૂળ કથા સાંભળવા પિતૃ આવે છે. આમ તો વક્તા દ્રષ્ટાંતો કુશળ, દ્રષ્ટાંત સાથે કથાને સમજાવે તો કથા ગળે ઉતરે, પણ મૂળ વાંચન કરીને જો એ કથાને આપણે સમજીએ તો અમુક કથાઓ જે 7 દિવસમાં છૂટી જતી હોય તે કથાઓ આપણને પૂરેપૂરી સાંભળવા મળે એ હેતુથી આપણે મૂળ ગ્રંથ વાંચ્યો, પણ એક મહિનામાં પણ પૂરું થયું ને, એમાં વચ્ચે આપણે ઘણા બધા અધ્યાયો સ્કીપ કર્યા, જે સ્તુતિઓ આવતી હતી, પ્રાર્થનાઓ આવતી હતી, છતાં પણ અહીં સુધી આપણે પહોંચ્યા છીએ. ભગવાનને પ્રાર્થના કરીએ કે અમારો ગ્રંથ પૂરો થાય અને અમે આપણે રાજી કરવા કથા કરીએ. જે ભક્તોએ આ કથા કરાવી છે, ભક્તો અંતે ભાગવત પોથીનું પૂજન કરી અને પોતાને કૃતાર્થ કરીને પોતાના પિતૃઓને વંદના કરશે કે તમે કાયમ રાજી રહેજો, અમે આપના માટે આવા કાયમને માટે સત્કર્મ કરતા રહીશું એવી પ્રાર્થના કરી અને તમે પૂજન કરજો. વાલા ભક્તજનો, આજે સુંદર ભગવાન વડતાલ વિહારી હરિકૃષ્ણ મહારાજ અહીંયા વૃંદાવન વિહારી બન્યા છે અને સુંદર દર્શન આપણને થઈ રહ્યા છે. એકવાર જોરદાર તાળીના નાદે આપણે આ શોભાના જે યજમાન છે,
લીલાવરના તુષારભાઈ, એમના ધર્મપત્ની ડિમ્પલબેન, શીલ આવ્યો છે, નીલ અર્પણ, એમણે આ બધું ઘણું બધું તૈયારી કરી અને વડતાલવાસી હરે કૃષ્ણ માના ચરણમાં પ્રાર્થના કરીએ કે વચ્ચે પહેલાં પણ લાડુનો અન્નકોટ એમને બહુ સરસ કર્યો હતો અને અત્યારે પણ કર્યો છે અને ફરી ફરી પણ મને શીલ એવું કહેતો હતો કે મમ્મી એવું કેવડાવ્યું છે કે ગમે ત્યારે કઈ બી સેવા હોય અને કોઈનો બી અન્નકોટ ખાલી હોય તો મને કહેજો, આપણે કરી દઈશું. આ પરિવારની આપણા વડતાલ ધામ માટે બહુ સારી સેવા છે. અને બીજું, આજે ગર્વની સાથે કહેતા મને આનંદ થાય છે, આ બધું જે કંઈ આપણે કરી રહ્યા છીએ એમાં અમારા ટ્રસ્ટીમંડળનો પૂરેપૂરો સાથ સહકાર છે. એકવાર જોરદાર ટાળીઓથી ટ્રસ્ટીમંડળને વધાવીએ. આજે જે દિલ ખોલીને આ કાર્ય કરી રહ્યા છે એની પાછળ જે નિર્દોષ ટ્રસ્ટીમંડળ આપણને મળ્યું છે, કોઈ વાતે ક્યારેય ના નહીં. નહીં તો એમ કે જાઓ સ્વામી આ બધું નહીં કરવાનું, તો સ્વામી શું કરી શકવાના છે? એટલે એ ટ્રસ્ટીમંડળ તરફથી અને યુવાન જેટલા છે એ તમામ યુવાનોનો લિસ્ટ મારી પાસે નથી, પણ બધા જ યુવાન ભક્તોએ આ ફ્રૂટની સેવા કરી છે. જેટલું ફ્રૂટ દેખાય છે એ બધું જ ફ્રૂટ જુદી જુદી પ્રકારનું. શેરડીઓ જુઓ તમે, આ લીલા પાંદડાવાળી શેરડી તમે, મને હિરલભાઈએ કીધું મને કે હું પહેલી વખત આટલા લાંબા પાનવાળી શેરડી જોઉં છું. બાકી ટુકડા હોય એટલે આ શેરડી પણ સ્પેશિયલ. એકવાર ભરતભાઈ અને એમના દીકરા હિપ્પલભાઈને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. ઇન્ડિયન ગ્રોસર્સ, હા, એડિસનમાં છે ને, ગમે ત્યાંથી બધી વસ્તુ મંગાવી આપે છે. અને એમાં આપણા વડતાલ ધામના કોઠારી, હે, કોઠું લઈ આવ્યા. તમને મેં કહ્યું ને વચ્ચે, આ તો કોઠું લઈ આવ્યા તો જુદું જુદું બધું ક્યાંથી ક્યાંથી મંગાવે છે. એમને એટલો બધો ભાવ છે ભગવાન પ્રત્યે, એટલો બધો ભાવ છે. એકવાર કોઠારીની સેવાને આપણે તાળીઓથી વધાવવા પડે. હવે આ ડેકોરેશન કરવામાં તો એટલા બધા ભક્તો હતા, હું નામ લઉં ને તોય આપણી 10 મિનિટ જતી રહે. એટલે મૃગેશભાઈ, વિક્રમભાઈ, આપણા સ્નેહલભાઈ અને આપણા ભાઈ હિતેશભાઈ વગેરે બધા જે ભક્તો છે એ આ ફ્રૂટના યજમાન છે. તો આ ફ્રૂટના યજમાનો માટે એકવાર આપણે જોરદાર તાળીઓથી તેમનું બહુમાન કરીએ. વાલા ભક્તજનો, હજી આગળ ઘણા ઘણા કાર્યક્રમ છે. હું શીલને વિનંતી કરીશ. શીલ અહીંયા આવશે. પૂજ્ય શ્રીજી સ્વામી શીલને પુષ્પમાળા પહેરાવીને રૂડા આશીર્વાદ આપે કે આવીને આવી સેવા, જ્યારે જ્યારે વડતાલ ધામને કઈ બી સેવાની જરૂર હોય ત્યારે તમે સેવા કરો છો ને આવીને આવી કાયમ કરતા રહે. શીલ આઈ ભાઈ, શીલને એવા આશીર્વાદ આપજો કે હરિભગત છે અને ખૂબ ભગવાનનું ભજન કરે. શીલ થોડો ઉપર ચડજે. તો વાલા ભક્તજનો, આગળના જે કંઈ કાર્યક્રમો છે એ આપણે આપણા સભામાં આજે આપણને સંતો દર્શન આપી રહ્યા છે. આપણા હો ભાગ્ય છે. વડતાલ ધામ ખૂબ ભાગ્યશાળી છે. આખા વર્ષ દરમિયાન ખૂબ સંતો અહીંયા આવીને દર્શન આપતા હોય છે, આશીર્વાદ આપતા હોય છે. અવારનવાર સંતોનું આવવું અને આપણને દર્શન થવા એ ખરેખર આપણું બહુ મોટું સૌભાગ્ય છે. તો આજે જ્યારે ઇન્ડિયાથી, રાણપુરથી પૂજ્ય શ્રીજી સ્વામી પધાર્યા છે. સ્વામી ખૂબ વિદ્વાન છે, ખૂબ મોટા કાર્યો કરે છે. તો પૂજ્ય સ્વામીજીના શ્રી ચરણોમાં આપ સૌ ભક્તો વતી હું વિનંતી કરીશ કે પૂજ્ય સ્વામી અમને સુંદર ઉડા આશીર્વાદ પાઠવજો. તો પૂજ્ય શ્રીજી સ્વામી. બીજું માઈક આપજો. ભવસંભવિભેદનમ સુખસંપત્કરુણાનિકેતનમ વ્રતદાન તપ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. ઇષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ નિજ મંદિરની અંદર બિરાજતા હરિકૃષ્ણ મહારાજ, ધર્મદેવ, ભક્તિમાતા, નારાયણ દેવ, લક્ષ્મીનારાયણ દેવ, રાધાકૃષ્ણદેવ આદિક સર્વે દેવો,
खूब सुंदर कथा कर रही एवा मरा प्रिय मित्र रघुनंदन स्वामी, पूज्य भंडारी स्वामी, मारी साथे पधारेला कलोल गुरुकूट थी पूज्य भक्तिनंदन स्वामी, अत्यारे अहीं हाजर नथी, परंतु तमने बधाने सरस मजानो वृक्षरोपण कर्या होय अने जेनो पान एने तैयार करावता होय एम सत्संगनी अभिवृद्धि करावता अहीं वड़ताल धामना पूज्य रामस्वामी, ट्रस्टीगण तथा वहाला भाविक भक्तजनों ने भाव थी जय स्वामीनारायण। जय स्वामीनारायण। खूब सुंदर कथा आवी भगवान कृष्ण ने बलरामनी, असुरोनो वध थी एमनी कथा आवी। कथा छे ने जीवनमां उतरे ने ए अगत्यनुं छे, नहींतर कथाने ऊंधो अर्थ करो ने तो थाय थाक। जो जीवन में कथा उतरी नहीं तो अहीं बैठा बैठा अपने हूँ कहीं थाकी गया। कथा छे ने जीवन में उतारवा माटे छे। भागवतनी अंदर बे कथा बहुत सरस आवे छे, एक परीक्षित राजानी अने एक कंसनी। आ बेने जीवता ज खबर पड़ी गई थी कि अमारो मृत्यु निश्चित छे। परीक्षित राजाए मृत्यु सुधारवानो प्रयत्न कर्यो एटले भक्त कहेवाना, अने कंसे मृत्यु सामे बात भीड़ी एटले असुर कहेवाना। मृत्यु तो बन्ने ने आंबी गयुं तोय। परीक्षित राजा ने सात दिवस में मृत्यु थशे एवी आकाशवाणी ऋषिना पुत्रे ज्यारे कीधेलू तो एने नक्की करीने कह्युं हवे मारुं सात दिवस में मृत्यु थशे। એટલે એને સાત દિવસ સુધી અનશન વ્રત લઈ અને ભગવાનનું કથા સાંભળી, અને સાતમા દિવસે જ્યારે સર્પદંશ થવાનો હતો ને ત્યારે એમને ભગવાનની કથા સાંભળીને એમનું મૃત્યુ સુધારી લીધું। જ્યારે કથા સાંભળવા બેસવાના હતા ને ત્યારે આકાશમાંથી દેવતાઓ અમૃતના કુંભ લઈને આવ્યા અને પરીક્ષિતને કીધું કે તું અમને આ ભગવાનની કથામૃતનું રસપાન કરાવવાનો અવસર આપ, અમે તને આ એની બદલે અમૃતનો કુંભ આપીએ। આના થકી શું થાય? દેવતાઓએ કીધું કે અમૃત પીવાથી તારો દેહ અમર બની જશે, પછી સર્પદંશ થશે ને તોય તારું મૃત્યુ નહીં થાય। પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજને પૂછ્યું છે બંનેમાં અધિક કયું છે? સુખદેવજી મહારાજ કહે છે અમૃત પીવાથી તારો દેહ અમર બનશે અને આ ભગવાનની કથામૃત પીવાથી તારો જીવ અમર બની જશે। ત્યારે પરીક્ષિત રાજાએ અમૃતનો પણ ત્યાગ કરીને ભગવાનની કથામૃતનું શ્રવણ કર્યું અને પોતાનો જીવ અમર બનાવી લીધો એવી ભાગવતની કથા બોલે છે। ત્યારે કંસની કથા આવે છે। કંસ જ્યારે વસુદેવ અને દેવકી બંનેના લગ્ન થયા અને વસુદેવ અને દેવકીનો રથ હાંકીને જાય છે ને ત્યારે આકાશવાણીએ કીધું છે કે જેનો રથ હાંકીને જાશો ને એનો જ આઠમો બાળક તારા મૃત્યુનું કારણ બનશે। પરીક્ષિત રાજા કહે છે ત્યારે જ કંસ રથમાંથી નીચે ઉતરી સગી બેન દેવકી એમને મારવા માટે તૈયાર થાય છે ત્યારે આકાશવાણીએ કીધું છે કે તારી બેન થકી તારું મૃત્યુ નથી, એમના સંતાન થકી છે। તું બેનને મારી, એક તો સ્ત્રી હત્યાનું પાપ લાગે, બેનને માર્યાનું પાપ લાગે, એટલે એ તું રહેવા દે। અને પોતે હગા બેન અને બનેવી વસુદેવને દેવકીને જેલમાં પૂર્યા છે, હગા ભાણિયાઓને મારી નાખ્યા છે, છતાંય એમના આઠમા પુત્ર એટલે ભગવાન કૃષ્ણનો જન્મ થયો અને ભગવાન કૃષ્ણના હાથે કંસનું મૃત્યુ થયું એમ ભાગવત બોલે છે। જીવનની અંદર મૃત્યુ તો બધાયનું થવાનું જ છે, જે મૃત્યુ
ને સુધારે એ ભક્ત કહેવાય અને મૃત્યુ સામે બાથ ભીડે ને એ અસુર કહેવાય. અને મારું ને તમારું બધાનું 7 દિવસમાં મૃત્યુ નિશ્ચિત છે. સોમથી રવિવાર ગણો ને એટલે 7 દિવસ થાય, 7માંથી 1 દિવસમાં મૃત્યુ બધાનું નિશ્ચિત છે. પણ જે મૃત્યુને સુધારે ને એ ભક્ત કહેવાય. જેમ પરીક્ષિત રાજાએ 7 દિવસની કથા સુખદેવજી મહારાજના મુખ થકી સાંભળી, એમ તમે બધાએ પિતૃઓના મોક્ષાર્થે રઘુનંદન સ્વામીના મુખ થકી 1 મહિના સુધી ભાગવતની કથા સાંભળી, કથાનો શબ્દ જીવનમાં ઉતારી લઈએ ને તો આપણો પણ મોક્ષ થઈ જાય. પિતૃઓનો તો મોક્ષ થાય જ, પણ આપણો પણ મોક્ષ થઈ જાય પછી આપણી પાછળ બીજાએ કથા ન કરાવવી પડે. એના માટે થઈને આ ભાગવતની કથા અત્યારે આપણે શ્રવણ કરીએ છીએ કે આપણે છતે દેહે જ મોક્ષના અધિકારી થઈ જઈએ. ખૂબ સુંદર કથા આવી. સંતોનો સમાગમ છે ને એ બહુ અધિક છે. સંત છે ને જીવનની અંદર મળવા બહુ અધિક છે. એક તો આવો મનુષ્ય દેહ મળવો દુર્લભ છે. ગુણાતીતાનંદ સ્વામી કહે, વર્તમાન કાળે જેનો જન્મ થયો ને એનું 1 પગલું અક્ષરધામમાં, અને આવા સંતની ઓળખાણ થઈને એના 2 પગલા અક્ષરધામમાં છે, આમ સ્વામીએ કીધું છે. એટલે આપણે તો છતે દેહે, તમારે તો અહીંયા જ હરિકૃષ્ણ મહારાજ છે. વડતાલમાં જઈને હરિકૃષ્ણ મહારાજના દર્શન કરે ને જે ફળ થાય ને એ ફળ તમને અહીંયા બેઠા આ હરિકૃષ્ણ મહારાજના દર્શન કરો ને ફળ તો મળે, એટલો એવા પ્રતાપી દેવ છે. દેવનું દૈવત છે ને પૂજારીના હાથમાં છે. હો, તમને ભંડારી સ્વામી જેવા પૂજારી મળ્યા છે ને ભંડારી સ્વામી જેવા સંત મળ્યા છે ને એ બહુ અહોભાગ્ય છે. હો, હું તો ઘણા વર્ષોથી આવું છું અહીંયા, જ્યાં આવું ત્યારે સ્વામીનું એમનેમ એવું જ જીવન, એક જ રહેણીએ સંતનું જીવન જીવવું ને બહુ કઠણ છે. નહીતર બદલા કરે, પરંતુ સ્વામી અહીંયા હોય તો ભલે ને ઇન્ડિયામાં હોય તો ભલે, એનું એક જ રહેણી ને એક જ કેણી, એવા સંતો મળવા બહુ દુર્લભ છે. તમને બધાને રામસ્વામી જેવા વિદ્વાન સંત મળ્યા છે વડતાલ ધામને, એ પણ તમારા બહુ અહો ભાગ્ય છે. હો, એક રહેણી અને દ્રઢતાથી જીવન જીવતા હોય ને એ બહુ ઓછા મળતા હોય છે. નહીંતર આપણા ગુજરાતમાં કહેવત છે કે વાહ આમી ઘોડી માંડી દે, જેમણો પવન હોય ને, તમે ખેડવું એ જ કદાચ જૂના માણસોએ જોયું હોય, જે બાજુ પવન હોય ને એ બાજુ ઘોડી માંડી દેતા હોય છે. પણ એક રહેણીની એક નિષ્ઠા, તમારું અહીંયા મંદિર ઘણી બધી ઘણા બધા પવન વાવાઝોડા આવતા જ હોય બધી જગ્યાએ, પણ એમાં ટકી રહેવું એ બહુ કઠણ છે. ત્યારે તમામ પ્રકારના વાવાઝોડામાં રામસ્વામી અને ભંડારી સ્વામી બંને સંતો આજે ઘણા વર્ષો થયા, લગભગ 1 દાયકા ઉપર થઈ ગયું, બંને સંતો અહીંયા તમારું સત્સંગનું પોષણ કરે છે ને, એટલે આ બગીચો લીલો છે. હો, બગીચો લીલો જોઈને ખબર પડે કે આનો માવજત, આનો માળી કેવો હશે. મને સાંભળ્યો, અમે અહીંયા રવિવારની સભા શનિવારે વર્ષો પહેલાં સભા કરી હતી ને ત્યાં નીચે બેઠા ને એટલા જ લગભગ ભક્તો હતા, 2014ની વાત કરું તો. આજે સ્વામીએ કાયમી માટે, તમે મંદિરે ન આવો તોય કે કેમ મંદિરે નથી આવતા, કેમ હમણાં દેખાતા નથી, ક્યાં ગયા છો, એ સંતો ખબર રાખે. હમણાં અમે ભંડારી સ્વામી બેઠા હતા તો એક યુવાન ત્યાં આવ્યા, કેમ હમણાં શનિવારે દેખાતો નથી, તો કે સ્વામી કામમાં જાઉં છું. સ્વામી કે 1 દિવસ તો છૂટી રખાય ને. એ કહેવાનું એ છે કે એ સંત છે ને એ માં છે. માં છે ને એ બાળકને ગમે એવું હોય છતાં એ માં બાળકને તૈયાર કરે, એમ સંત છે ને એ તમારું તૈયારી કરીને બ્રહ્મરૂપ કરીને અક્ષરધામમાં લઈ જવા મૂકવાનું કામ છે ને એ સંતના માધ્યમથી થાય છે. મહારાજે 6 અંગી સંપ્રદાય કર્યો છે, પણ 6 અંગમાં મહારાજે સંતને બધું જ સ્થાન આપ્યું છે. દેવ, મંદિર, આચાર્ય, સંત, શાસ્ત્ર, સત્સંગી,
આ છ અંગ મહારાજે જે પ્રવર્તાવ્યા એમાં સંતને મહારાજે મુખ્ય સ્થાન આપ્યું છે. મંદિર પણ સંત કરી શકે, શાસ્ત્ર પણ સંત કરી શકે, સત્સંગી પણ સંત કરી શકે. મહારાજે નિષ્કુળાંત સ્વામીએ તો એવું લખ્યું, સંત માન જો મારી મૂરતિ રે, એમાં ફેર નથી એક રતિ રે, અંતર્યામી પણ રહું એ મારે, માટે નથી બંધાતા એ કે મારે. મહારાજ કે સંતમાં ને મારામાં કાંઈ ફરક નથી એમ માનજો, એક રતિમાં પણ ફરક નથી, આવું લખ્યું. તમે બીજા સંપ્રદાયો જો, સંત વગરના સંપ્રદાયો આજે લુપ્ત થતા જાય છે. આપણા કરતા વૈષ્ણવ સંપ્રદાય બહુ મોટો સંપ્રદાય, પરંતુ એક સંતરૂપી કડી નથી તો એ સંપ્રદાય સુષુપ્તિ અવસ્થામાં યોગ્ય. આપણા ટૂંકા સમયની અંદર આપણા સંપ્રદાયને 200 વર્ષથી આ છતાંય દેશ વિદેશની અંદર રહી અને આટલો ફાયલો ફૂલો સંપ્રદાય આપણો છે ને, એનું મોટામાં મોટું કારણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સંતરૂપી જે કડી છે ને, એના થકી આ સત્સંગની વૃદ્ધિ થતી જાય છે. એવા સંતો આપણને મળ્યા છે, મૂળ સંપ્રદાયનો આ મૂળને વળગી રહેલા સંતો આપણને મળ્યા છે, આપણા બહુ મોટા ભાગ્ય છે. આપણા કેવડા પૂર્વના પુણ્ય હશે ત્યારે આવા દેશની અંદર રહીને પણ આપણને અહીંયા મંદિરે માળા ફેરવીએ, અહીંયા મંદિરે આ દર્શન કરીએ, એ બહુ મોટા પુણ્ય છે ને. તમે બધા બહુ મોટા ભાગ્યશાળી છો. ગુણાદિત્યાનંદ સ્વામીએ એમ લખ્યું કે આ ગોરધનભાઈને પર્વતભાઈ સામું જોઈએ ને તો આપણને અક્ષરધામના મુક્તના દર્શન થાય એમ, અત્યારે તમારા ભક્તોની સામું જોઈએ ને તો આમાં જ અક્ષરધામના મુક્તો બેઠા છે એવા આપણને દર્શન થાય છે. ક્યાં રિયા એ અગત્યનું નથી, રિયા ગમે ત્યાં હોય પણ આપણે શું કરીએ છીએ ને એ અગત્યનું છે. અક્ષરધામમાં ઇન્ડિયામાં હોય તો જ જવાય ને સાધુ થાય તો જ જવાય એવું નથી. હરિભક્તોને સંત કરતા પણ અધિક પ્રાપ્તિ લખી છે. સંતનો હાથ છે ને નીચો છે, ગ્રહસ્થનો હાથ ઉપર છે. મહારાજે લખ્યું ધન્યોમ ગ્રહસ્થાશ્રમ, ધન્ય છે ગ્રહસ્થાશ્રમને, કેમ કે ગ્રહસ્થાશ્રમમાંથી બધા જ આશ્રમો ચાલે. યાજ્ઞાશ્રમ ચાલે છે ને ગ્રહસ્થાશ્રમમાંથી ચાલે છે. તમે કંઈ સંતાન અમને આપો જ નહીં તો અમે સાધુ કેવી રીતના બીજું આગળ વધારી શકીએ. પણ એ બધામાં ગ્રહસ્થ ધન્ય છે, ગ્રહસ્થ શ્રેષ્ઠ છે. પણ ક્યારે? તો કે ગ્રહસ્થના ધર્મ સચવાય તો. એટલે ધર્મ નિયમમાં રહેવું, આપણે આને આ દેહે કરીને ભગવાનના ધામની પ્રાપ્તિ થાય એવું આપણું જીવન કરતા શીખવું. બ્રહ્મરૂપ થઈને જ અક્ષરધામમાં જવા છે. હો ગુણાદિત્યાનંદ સ્વામીએ બ્રહ્મરૂપ થવાના 5 વચનામૃત કીધા છે. સ્વામી કે પ્રથમનું 23મું, મધ્યનું 30મું અને 45મું, અમદાવાદનું 2 અને 3. સ્વામી કે આ બ્રહ્મરૂપ થવાના વચનામૃત છે. 3 દેહ અને 3 અવસ્થાથી પર થઈ અને ભજન કરી અને આપણે બ્રહ્મરૂપ થતા શીખવું. મહારાજને પુરુષોત્તમ જાણવા અને બ્રહ્મરૂપ થવું. પુરુષોત્તમ જાણ્યા વિના અક્ષરધામમાં રહેવાશે નહીં અને બ્રહ્મરૂપ થયા વિના મહારાજની સેવામાં રહેવાશે નહીં. એટલે આ 2 વસ્તુ આપણા જીવનમાં દ્રઢ કરતા શીખવી, આપણને જે મળ્યું છે એમાં આપણને સંતોષ માનતા શીખવો. બીજાનું અધિક છે એમ માનવાની જરૂર નથી. આપણને જે મળ્યું છે ને એવું બીજા કોઈને મળ્યું નથી. મહારાજે વિચાર કરો, ખુદ ભગવાન સ્વામિનારાયણે કીધું કે અમારા આચાર્યએ જે સ્વરૂપની પ્રતિષ્ઠા કરી હોય એ જ સ્વરૂપ પૂજવા યોગ્ય અને ભજવા યોગ્ય છે. એ સ્વરૂપ આપણને મળ્યું છે. દેવ આપણને સાક્ષાત મળ્યા છે. વડતાલની અંદર તમે જાઓ, હરિકૃષ્ણ મહારાજ લક્ષ્મીનારાયણ દેવ પાસે જઈને તમે જે કાંઈ સંકલ્પ કરો એ સંકલ્પ પૂરા કરે. ગઢડા ગોપીનાથજી મહારાજ પાસે જાઓ, અમદાવાદ ભુજમાં નરનારાયણ દેવ સાક્ષાત બિરાજે, જૂનાગઢમાં રાધારમણ દેવ સાક્ષાત બિરાજે, ધોલેરામાં મદન મોહનજી મહારાજ સાક્ષાત બિરાજે, એવા દેવ આપણને મળ્યા છે. અને દેવને વળગી રહેલા સંતો આપણને મળ્યા છે.
આપણા આચાર્ય મહારાજ રાકેશ પ્રસાદજી મહારાજ જેવા આચાર્ય મહારાજ આપણને મળ્યા છે કે આપણા બહુ મોટા ભાગ્ય છે. સરળ નિખાલસ હૃદયના આચાર્ય, બહુ અત્યાર સુધીમાં ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખ્યું, સ્વામી કે અમે ગઈરાજા જેવો, અમે મહારાજને અરજી નાખી છે ગઈરાજા જેવો એક રાજા કરો અને રઘુવીરજી મહારાજ જેવા બે આચાર્ય કરો. તો સ્વામી કે 1 કરોડ મનુષ્ય પ્રભુ ભજે છે ને તે 10 કરોડ મનુષ્ય પ્રભુ ભજે ને એવું થાય, આવું સ્વામીએ કીધું. સ્વામી એમ કહેતા અમારા ગુરુ પીપલાણાવાળા જોગી સ્વામી. તે પછી વિહારીલાલજી મહારાજ એવા આચાર્ય થયા અને ત્યાર પછી આ બે આચાર્ય માગ્યા હતા, તો બીજા આચાર્ય રાકેશ પ્રસાદજી મહારાજ આપણને એવા મળ્યા છે. અને ગઈ રાજા જેવો મોદી સાહેબ રાજા પણ આપણને ઇન્ડિયામાં એવા મળ્યા છે. એટલે આજે તમે દેશ વિદેશની અંદર તમે જુઓ, આધ્યાત્મિકતા દિવસે ને દિવસે વધતી જાય છે, ઘટતી નથી. હો નહીતર અત્યારના જુવાનીઓને અહીંયા બેસીને માળા ફેરવવી બહુ શક્ય નથી. આ ભગવાનનો અને સંતોનો અને આચાર્યનો પ્રતાપ છે. હું તો 1997થી અહીંયા આવું છું ને જોઉં છું, પણ અહીંયા ઇન્ડિયા કરતાં પણ અહીંયામાં દિવસે ને દિવસે સત્સંગની વૃદ્ધિ થતી જાય છે, આવું દેખાય છે. ત્યારે તો માણસો પણ ઓછા, મેં 1997માં આવ્યા ત્યારે તો અહીંયા અમુક માણસો પેલા 94માં આવ સ્ટાર્ટિંગમાં આવ્યા ત્યારે તો અહીંયા ઇન્ડિયાની વસ્તુઓ પણ મળતી નહીં અને બહુ જૂજ માણસો જ દર શનિ રવિમાં ભેગા થાય 5-25 જણાને ભજન કરતા. આજે કેટલા બધા ભગવાન સ્વામિનારાયણના પ્રતાપે મંદિરો ત્યાં, અને છતાંય દરેક મંદિરો આવી રીતના ભરચક હોય છે, એટલું ભજન ભક્તિના માધ્યમથી આ દેશની અંદર રહીને પણ તમે આટલું ભજન કરો છો, એટલા નિયમ ધર્મ પાડો છો, તમે બહુ મોટા ભાગ્યશાળી છો. પણ આપણે હે ને આપણને ઓળખતા નથી, એટલે આપણે પગ આપણો લપસી જાય છે. આપણા હનુમાનજીમાં અપાર બળ હતું, પણ હનુમાનજીને એવો શાપ હતો કે પોતાને ઓળખી ન શકે. જ્યારે ઔષધિ લેવા ગયા છે, વૈષ્ણ્યકરણની ઔષધિ પર્વત ઉપર જઈ અને એમ કીધું હતું કે જે દીવા બળતા હોય ને એ ઔષધિ તમે લઈ આવો, ત્યારે ત્યાં અસુરના પ્રતાપથી પાંદડે પાંદડે દીવાઓ જલતા થઈ ગયા. હનુમાનજી કે હવે આમાંથી કઈ ઔષધિ લેવી? ત્યારે માતા અંજની આવ્યા અને પોતાના સ્તનમાંથી દૂધની ધાર કરી અને પથ્થર ફાડી નાખ્યો અને કીધું કે આ દૂધનો ધાવેલો છું, ઉપાડતો આખો પર્વત. તઈને ખબર પડી કે મારામાં આ શક્તિ છે. એમ આપણે સહજાનંદી સિંહ છીએ, સહજાનંદી હગીમાનું ધાવણ ધાવ્યા છીએ, તો આપણને આ લોકમાં તો હું આપણને છતે દેહ અક્ષરધામની પ્રાપ્તિ થઈ જાય એવા આપણે બધા છીએ, પણ આપણને આપણને ઓળખી શકતા નથી. તમારો મહિમા કહું, તમે કોઈ જીવાતમાં હોય એ જમપુરીમાં જવાનો હોય ને, તમે એની બાજુમાં જઈને બેસી જાઓ, સ્વામિનારાયણનું નામ લ્યો, ભક્ત ચિંતામણીનો પાઠ કરો, વંદુના પાઠ કરો ને તો એ જીવને જમનું તેડું આળસી જાય, એટલો તો તમારો પ્રતાપ છે. તો જેનો આટલો પ્રતાપ હોય તો એના એને એને તૈયાર કરનાર સંતો એનો કેટલો પ્રતાપ હોય, એના આચાર્ય મહારાજ એનો કેટલો પ્રતાપ હોય, ને ખુદ ભગવાન સ્વામિનારાયણ એનો કેટલો પ્રતાપ હોય, વિચાર કરજો. એટલે આવડી પ્રાપ્તિ આપણને થઈ છે, જે વસ્તુ આપણને મળી છે એનો આપણે મહિમા સમજવો, બીજે જવાની જરૂર નથી. આપણને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ મળ્યા, આવા સંતો મળ્યા, એને આપણે વળગી રહેવું. અમારો તમને હું પરિચય કહું, મૂળ અમે પીપલાણા ધામ, શ્રીજી દીક્ષા ધામ પીપલાણા, ત્યાંના મૂળ અમે સંતો છીએ. અત્યારે અમે રાણપુર રહીએ છીએ. 4 વર્ષ ત્યાં સંસ્થા ચાલુ કરી છે રાણપુરની અંદર. એમાં 2 વર્ષ તો કોરોનામાં ગયા, અમે પણ ઘનશ્યામ મહારાજ પધરાવ્યા, રાકેશ પ્રસાદજી મહારાજના વરદ હસ્તે પ્રતિષ્ઠા થયેલી છે ભગવાનની, અને ઉત્સવમાં પણ 200 સંતો આવેલા ત્યાં, અને 3-4 વર્ષ ત્યાં સંસ્થા કાર્યરત છે. એ બાજુ જો કોઈ આવતા હોય તો આવજો ને. વડતાલ ઉત્સવ થયેલો વચનામૃત, ત્યારે અમે રઘુનંદન સ્વામી 2 મહિના સુધી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવમાં ઘણી મોટી સેવામાં એની સેવાનો અવસર પણ મને મળેલો, એ પણ હું મારી જાતને ધન્યતા અનુભવું છું કે એવો અવસર આપણને ભગવાનને અપાવેલો.
એટલે અત્યારે અમે રાણપુર ત્યાં રહીએ છીએ. રાણપુરની બાજુમાં કરમળ ગામ છે. કરમળ ગામ છે ને મહારાજનું પ્રસાદીનું ગામ છે. મહારાજે છેલ્લો અન્નકોટ, છેલ્લો અન્નકોટનો સમયો મહારાજે કરમળમાં કરેલો 86 સાલમાં. પછી મહારાજ ધામમાં ગયેલા. એટલે છેલ્લો અન્નકોટ જે કરેલો મહારાજે કરમળમાં કરેલો. અને ધોલેરાના ફૂલીબા એ મૂળ કરમળના સાસરે હતા અને મહારાજને પ્રાર્થના કરી કરમળબાઈએ, મહારાજ અમારે ગામ તમે ગરીબને ત્યાં તો ક્યાંથી પધારો. મહારાજ કીધું કે અમે આવશું. મહારાજ બધા સંતોને સાથે લઈ અને કરમળમાં મહારાજે સમયો કરેલો અન્નકોટનો, બહુ ભવ્યતાથી. ઘણા બધા પ્રસંગો છે મહારાજે કરમળમાં કરેલા હોય એવા. અને સંતોની પંક્તિ થયેલી અને કૂતરું નીકળ્યું. મહારાજે લાડુઓ માર્યો અને કૂતરાનો પણ મોક્ષ કરેલો, એવી ત્યાંની કથા છે. બીજી કથા એવી છે કે ત્યાં બે ભાગ હતા, એ બંનેને સંપ કરાવી અને મહારાજે સમ સૂર્યદય ભાવ અને એકતાનું પ્રતીક પણ એ ગામમાં કરેલું. જ્યાં સમ સૂર્યદય ભાવ અને એકતા હોય ને ત્યાં સત્સંગની વૃદ્ધિ આફળી થાય એવું પ્રસાદીનું ગામ કરમળ, મૂડી કરમળમાં જ અમારું ગુરુકુળ છે રાણપુરની બાજુમાં. એટલી બાજુ આવો તો ત્યાં પણ દર્શન કરવા પધારજો. મારી સાથે આવ્યા છે એ કલોલના પ્રેમ સ્વામી, એમના શિષ્ય ભક્તિનંદન સ્વામી. એને હમણાં જ આવતા વર્ષે સ્વામિનારાયણ યુનિવર્સિટી સંપ્રદાયની અંદર પહેલા વહેલી સ્વામિનારાયણ નામની યુનિવર્સિટી જો કોઈ લઈ આવ્યો હોય ને તો એ કલોલમાં ભક્ત પ્રેમ સ્વામી લઈ આવેલા છે. પહેલા વહેલી સ્વામિનારાયણ નામની યુનિવર્સિટી, એમને ત્યાં 7000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. 14 તો કોલેજ છે અને છતાંય બધાને કંઠી પહેરાવી, વર્તમાન ધરાવી, કપાળમાં ચાંદલો કરવાનો નિયમ આપે. દર વર્ષે કેટલા વિદ્યાર્થીઓને સ્વામિનારાયણ નામ બોલતા કરે છે. એ અગત્યનું છે. સંત છે ને શૈક્ષણિક કામ કરતા હોય કે મંદિરનું કામ કરતા હોય કે ગમે એ કરતા, એનો મૂળ ધ્યેય જ હોય છે કે આ જીવાત્માને ભગવાન સ્વામિનારાયણનું નામ લેવડાવવું અને આ જીવાત્માને અક્ષરધામ સુધી પહોંચાડવો. એ જ કામ સંત ગમે એ માધ્યમથી કરતા હોય છે. આમ ટૂંકમાં અમે તમારો પરિચય આપ્યો. અમે અઠવાડિયું અહીંયા રોકાવાના છીએ ન્યૂજર્સીની આજુબાજુમાં, ન્યૂજર્સી, પેન્સિલ્વેનિયા, એટલાન્ટિક સિટી, બોસ્ટન, ન્યુયોર્ક, એ બાજુ બધે અહીંયાથી વિચરણ કરી 8-10 દિવસ અહીંયા રોકાવાના છીએ. એટલે તમામ ભક્તજનો ખૂબ તમારા બધાના દર્શન કરીને પણ ખૂબ આનંદ થયો કે આવા દેશમાં પણ અહીંયા આટલું ભજન કરો છો, મહારાજને રાખો છો, તમારા કપાળમાં તિલક ચાંદલો, તમારું તેજ જોઈ અને એમ થાય કે ભગવાન તમને દિવસે ને દિવસે હજી તમને સત્સંગની વૃદ્ધિ આપે અને મહારાજ અને સંતોના માધ્યમથી તમારા તમામ સંકલ્પ પૂરા થાય ને દિન પ્રતિદિન તમે વ્યવહારમાં પણ આગળ વધો અને સાથે આધ્યાત્મિક માર્ગમાં પણ આગળ વધો એવી ભગવાન શ્રી હરિ હરિકૃષ્ણ મહારાજ સંતોના ચરણોમાં પ્રાર્થના કરી મારા શબ્દોને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. એકવાર જોરદાર તાળીના નાદે આપણે પૂજ્ય શ્રીજી સ્વામીને વધાવીએ.